મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી તથા ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરાઈ कच्छ जिला भाजप अध्यक्ष केशुभाई पटेल की सूचना मुजब भचाउ तालुका प्रभारी त्रिकमभाई छागा द्वारा भचाउ तालुका पंचायत कारोबारी चेरमेन तरीके पार्वतीबेन आहिर तथा न्याय समिति चेरमेन तरीके वसरामभाई सोलंकी वगैरह नामों की जाहरात करवामां आवी। आ कार्यक्रम में तालुका पंचायत प्रमुख मगीबेन गोकरभाई वाव्या परतसिंह जाडेजा नरेन्द्रधन गढ़वी जनकसिंह जाडेजा गोपालभाई छांगार रूपेशभाई आहिर गंभीरसिंह जाडेजा राजाभाई पटेल रणछोड़भाई डांगर महेशभाई सोनारा वगैरह उपस्थित रहा था। जय सेड़ा स्पीड न्यूज 17 रमेश सत्य के साथ। તાલુકા પંચાયતની બે સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી, જેમાં કારોબારી સમિતિ માટે બેન શ્રીમતી પાર્વતીબેન વર્ચક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વસરામભાઈ લખતીલભાઈ ની વરણી કરવામાં આવી। અન્ય જે બે સભ્યોની કોઈ જગ્યા બીજા બાકીના જે સભ્યો છે નહીં, આમાં તો સમિતિમાં તો જે અગાઉની સામાન્ય સભામાં જે સમિતિઓના રચના થઈ હોય સામાન્ય સભામાં એ સમિતિના સભ્યોમાંથી જ ચેરમેન ચૂંટવાના હોય, એટલે એમાં પ્રતિપક્ષના સભ્યોને કોઈ સ્થાન હોતું નથી, કારણ કે સામાન્ય સભામાં બહુમતીના ધોરણે સમિતિના સભ્યો ચૂંટાય છે અને એ સભ્યોમાંથી ચૂંટાયેલા સભ્યો પોતાના અધિકારની રૂએ એમાંથી ચેરમેનની પસંદગી કરે છે। રણછોડભાઈ, ખાસ કરીને આજે જે અહીંયા તાલુકા પંચાયતની અંદર જે વરણી કરવામાં આવી એમાં ન્યાય સમિતિના ચેરમેન લાભ આપના ગામને મળ્યો છે, એટલે શું કહેશો અને કેટલી ખુશી વ્યક્ત કરો? આજે હું ભારતીય જનતા પાર્ટીનું અને તાલુકા પંચાયતના સમિતિના સભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે મને પણ એક મારા ગામનું ગર્વ છે, ભારતીય જનતા પાર્ટીએ મારા ગામના એક મારા દીકરા જેવો સમાન મારો જે બીજો મિત્ર કહું કે દીકરો કહું વસરામભાઈ કાલાભાઈ સોલંકીને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે અને તાલુકા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન પદે એમને બેસાડ્યો છે, તો હું ખૂબ ખૂબ આનંદ અનુભવું છું અને એમને હું પણ કહું છું અને એમના વતી ભારતીય જનતા પાર્ટીએ જે વિશ્વાસ મૂક્યો એ પછાત વચિત વર્ગના કાર્યો માટે કાયમને માટે તત્પર રહેશે એવી પણ હું ખાતરી આપું છું। ખાસ કરીને છેવાડાના વિસ્તારમાં પણ આપના સમાજના જ બેનની વરણી થઈ છે એમના વિશે શું કહેશો? એ પણ એક કારોબારી એની સમિતિ એની વરણી કરતી હોય અને કારોબારી ચેરમેન તરીકે જ્યારે પાર્વતીબેનને ખરીર વિસ્તાર છે જ્યાં એક ભચાઉ તાલુકાથી બહુ છેવાડો વિસ્તાર છે ત્યાં પણ પસંદગી કરી છે, તો હું પણ એનો એક અનુભવ ગૌરવ લઉં છું કે મારી આહિર સમાજની દીકરીને જ્યારે મોટો પદ આપ્યો ત્યારે સામાજિક નહીં પણ માત્ર ને માત્ર પૂરક તાલુકાની સેવા કરશે એવો પણ હું વિશ્વાસ આપને અપાવું છું।